ગુજરાત ગુજરાત રાષ્ટ્રપતિ કરાયા અમદાવાદ ખાતે યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રાજ્યના સીએમ ની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસના અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક થી સન્માનિત કર્યા હતા અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ગુજરાત પોલીસના અધિકારીઓ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુજરાત પોલીસના અધિકારીઓ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે અધિકારીઓ તેમજ આગેવાનો સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસ આયોજિત પોલીસ મેડલ અલંકરણના ગૌરવશાળી સમારોહમાં જણાવ્યું હતું કે રાજ્યની સુરક્ષા શાંતિ અને સલામતીના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પરસ્તી રહ્યા છે પોલીસે વાયબ્રન્ટ સમિટીથી ઉદ્યોગ વેપાર સહિત જગતમાં ગુજરાતની વૈશ્વિક છબી ઊભી કરી છે આના પરિણામે દેશ વિદેશના અધિકારીઓના પરિવારજનો ગૌરવ ક્ષણે સહભાગી થયા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત અમિતભાઈ શાહના માર્ગદર્શન અને પોલીસ દળના નવ્વાણું જેટલા અધિકારી પ્રેરણાથી ગુનાખોરી માટે જીરો કર્મીઓને પ્રશંસનીય સેવા વિશિષ્ટ સેવા માટેના જાહેર થયેલા પોલીસ મેડલ્સ અમદાવાદમાં અર્પણ કર્યા હતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી મુખ્ય ટોલરન્સની નીતિ ડિજિટલ ઇન્ડિયાનું અમલીકરણ અને ટેકનોલોજી યુક્ત અભિગમ અપનાવીને ગુજરાત પોલીસ કાયદો વ્યવસ્થા જળવવા અને પ્રજાની સુરક્ષા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે તેની સરાહના કરી હતી તેમણે પોલીસ દળના અધિકારીઓ કર્મીઓની કપરી ફરજોના સંજોગોમાં તેમના પરિવારજનો પણ સહયોગ આપીને સમાજ સેવા દાયિત્વ નિભાવી રહ્યા છે તેની પણ પ્રશંસા કરી હતી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસ દળની ફરજ પાલન પરિસ્થિતિ તેમણે ગુજરાત પરને દેશભરમાં સુરક્ષા બાબતે અવલ રાખ્યું છે તેમણે કહ્યું કે બે હજાર બેથી બે હજાર બાવીસ સુધીની ગરવી ગુજરાતથી વંદે ગુજરાત સુધીની સફળતા પાછળ ગુજરાતનું પોલીસનું પણ મોટું યોગદાન રહ્યું છે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાયદો અને વ્યવસ્થાની બાબતે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા તથા પોલીસ વિભાગને પણ લો એન્ડ ઓર્ડર બાબતે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે ડ્રગ્સ વિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે પોલીસની કામગીરીથી આજે ડ્રગ માફિયાઓમાં ફફડાટ છે ગુજરાત પોલીસ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં જતું ડ્રગ્સ પકડીને યુવાનોને બરબાદીથીમાંથી ઉગારવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે ગુજરાત પોલીસને કાબિલે તારીખ માંગ કામગીરી બદલ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોના ઉત્કૃષ્ટ માટે મુખ્યમંત્રીની આગેવાનીમાં સરકારે ફાળવેલ રૂપિયા પાંચસો પચાસ કરોડના વિકેશ વિશેષ પેકેજ બદલ તેમણે ગૃહવિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો સ્વાગત પ્રવચનમાં ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું પોલીસ દળ દેશનું સૌથી આધુનિક બને તે દિવસામાં કાર્યરત છે પોલીસ વિભાગમાં આજે હકારાત્મક અને સુધારાવાદી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે પોલીસ વિભાગ માટે પરિવર્તન પ્રેરક અભિગમ દાખવવા બદલ તેમણે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાય ઉપસ્થિત મહાનુભાવો પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી અમદાવાદ પોલીસ કમિશનર વિવિધ જિલ્લાઓમાંથી વધારેલા વરિષ્ઠ અધિકારી કર્મચારીઓ એવોર્ડ સન્માનિત પોલીસકર્મીઓનો પરિવારજનો અને નાગરિકો આ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા